અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાને 14 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેઓને એસવીપી હોસ્પિટલમાં 14 દિવસ માટે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આજ રોજ ડિસ્ચાર્જ મળતા તેઓ સ્ટાફના સભ્યોને વધાવી લીધા હતા અને વધુમાં તેઓ સ્ટાફની કામગીરીને નિહાળી સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. હું ઇમરાન ખેડાવાલા, ખાસ કરીને આજે 14 એપ્રિલના દિવસથી મને એસપીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને આજે મને 14 દિવસ પછી મને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ એસવીપી હોસ્પિટલના અંદર મારા 14 દિવસના જે સમયગાળાના અંદર જે મને ડૉક્ટર તરફથી અને મેનેજમેન્ટ તરફથી જે સ્ટાફ તરફથી જે સેવા આપવામાં આવી છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. અને જે પ્રમાણે જે હોસ્પિટલના અંદર જે તમામ દર્દીઓ કોરોના પોઝિટિવ છે એ લોકોને પણ ખૂબ જ સારી સારવાર આપવામાં આવી રહી છે. આજે હું આપ સૌનો, તમામ મારા મિત્રોનો, મારા પત્રકાર મિત્રોનો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, જેણે મારા માટે દુઆઓ કરી, જેણે મારા માટે પ્રાર્થનાઓ કરી, એ તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યો છું કે આખા ગુજરાતમાં અને ભારતમાં જ્યાં જ્યાં લોકોને મારા કોરોના પોઝિટિવની ખબર પડી હતી એ લોકોએ મારા માટે દુઆઓ અને પ્રાર્થના કરી હતી, એ તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને હું આપ સૌને, અમદાવાદ શહેરના અને ગુજરાતના તમામ લોકોને કહેવા માગું છું કે આપ કોરોના મહામારી સામે આપણે ડરવાની જરૂર નથી, કોરોનાને હરાવવાની જરૂર છે તેના સામે લડીને. એટલે જે હોસ્પિટલના અંદર લોકો દાખલ નથી થતા અને પોતાના ઘરના અંદર બેસીને 4-5 દિવસ ખરાબ કરી રહ્યા છે તેવા પેશન્ટો વધારે ક્રિટિકલ થાય છે અને જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે તેમને સારું પરિણામ મળી શકતું નથી. એટલે આપ સૌને હું કહેવા માગું છું કે આપ હોસ્પિટલના ડરથી આપ જે દાખલ નથી થતા તે આપ દાખલ થાઓ અને તાત્કાલિક આપની સારવાર કરાવો. આપને કોઈ પણ કોરોના સિમ્પટમ્સ દેખાય એ તાત્કાલિક આપ હોસ્પિટલમાં દાખલ થાઓ. આપને ખૂબ જ સારી સારવાર હોસ્પિટલોના અંદર મળી રહી છે, ખૂબ જ સારી રીતે પ્રશાસન જોઈ રહ્યું છે. અને ખાસ કરીને હું આ પ્રસંગે આજના મારા મેસેજમાં હું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અને તેમના સ્ટાફનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમદાવાદ પોલીસ કમિશનર કે જેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે તેમણે ખૂબ જ સારી અમદાવાદ શહેર માટે પ્રશંસનીય કામગીરી કરી, તે બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.